નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? હવે ગયા લેક્ચરમાં ઔ શીખાઈ ગયો છે, યાદ રહી ગયો છે? બધાને વાંચતા બોલતા પણ આવડી ગયો હશે ઔ. હવે એક છેલ્લો શું છે? અમ, અને માથે મીંડું અમ. તો અમ છે અંગુર. આ શેનું ચિત્ર બતાવ્યું છે? અંગુર. તો અ કેવી રીતના, અમ કેવી રીતના થાય? તો સાવ સહેલું, અને ઉપર એક મીંડું લખવાનું એટલે અમ બની ગયો. તો આની ઉપર મીંડું આવે એટલે અમ થઈ જાય છે. બોલતા પણ આવડવું જોઈએ અને લખતા પણ આવડવું જોઈએ છે. તો તમને ગમે એ કાંઈ પણ શબ્દ કહે છે તો તમને આવડે તો લખી શકો ને. કની માથે મીંડું કમ, ખની માથે મીંડું હોય તો ખમ. પણ કેવી રીતના બહેનો? તો કે ક વત્તા અમ બરાબર કમ, પછી ખ વત્તા અમ બરાબર ખમ, પછી ગ વત્તા અમ બરાબર ગમ, પછી ટ વત્તા અમ બરાબર ટમ. તો એવી જ રીતના બધા જેટલા છે ને, બધા મૂળાક્ષરોમાં કે સ્વર જોઈન્ટ કરેલા છે અને એનું આખો લખેલી છે લાઈન પ્રમાણે. તો તમારે જેટલા ખાનામાં છે ને બધા લખવાના થાય. ટમ થમ ડમ ઢમ ઢમ તમ થમ દમ બમ ભમ મમ યમ રમ લમ વ સમ. તો એના જ આધારે પછી એના શબ્દ આવેલા છે. જુઓ, અંગૂઠી. જો અની માથે મીંડું ન કરો તો શું વચાય? અંગૂઠી થઈ જાય. અની માથે મીંડું મૂકવું જ પડે તો જ બોલાય અંગૂઠી. અંજામ અંગ, પછી છે કંદ છંદ નંદ બાબા. તો કેવી રીતના બોલાય? માથે મીંડું હોય તો નંદ થયું છે, પછી છંદ, અને જો મીંડું ન હોય તો છદ જ બોલાય એટલે છંદ બોલાય છે. એવી જ રીતના એના બધા સરખા ઉચ્ચારવાળા શબ્દો છે એની જોડ બનાવવાની છે. આના જેવો જ બહુ જ શબ્દ એમ. આ શું લખેલું છે? અંગુર. તો નીચે એના જેવું શું આવે? લંગુર. વસ્તુ છે ને મેળ બેસતું એમ. પછી જંતર મંતર, પછી વંદન ચંદન, જંગલ મંગલ. એમ બંધ બેસતા હોય કે સરખા પૂચાર વાળા કહેવાય આને. આમ સરખા નહીં પણ એના જેવા જ એમ. અંગુર લંગુર, જંતર મંતર, મંદ ચંદ, વંદન ચંદન, જંગલ મંગલ. એની સામે જોઈન્ટ કરવાનું. હવે એવી રીતના વાક્ય વાંચવાના અને લખવાના કે જયપુર મેં જંતર મંતર હે. તો બાજુમાં જ લીટીમાં એવી રીતના લખી નાખવાનું સરસ અક્ષરે. પછી પલંગ પર શંખ રખ, જંગલ મેં બંદર નાચે, મંદિર મેં ઘંટા બજા, મોર રંગબેરંગી પંખ ફેલા. એવી જ રીતના તમારે બાજુમાં સરસ અક્ષરે લખવાના છે. જો એ તો અમને આખે આખું આવડી જશે ને એટલે બાજુની બાર અક્ષરી પછી નવે શીખવાની થશે તો તમને બધી આવડી જશે. કે જે શીખ્યા છે ને એ જ બધું પાછું આવ્યું છે. કે કા કેમ બન્યો? તો ક વત્તા આ બરાબર કા. તો બધી બાર અક્ષરી એ જ રીતની આવશે પછી તમારે. કે જેટલું આપણે બધું બધા શીખ્યા હતા, જે બધા સ્વર શીખી ગયા હતા અને સ્વરથી વ્યંજન જોઈન્ટ કરી અને જે બારાક્ષરી શીખ્યા હતા, તો પછી તમારે બીજા લેક્ચર આવશે ને ત્યારે આખી બારાક્ષરી શીખવાની છે. હવે આ બધું સરસ તમારી આઈડિયલમાં લખાઈ જવું જોઈએ અને બોલતું પણ સાથે સાથે જવાનું છે. એટલે પરીક્ષા આવશે ને ત્યાં સુધીમાં બધું તમને આવડી જાય.